नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. नमस्कार दर्शक मित्रों, हूँ छु नीलम अपनी साथे. आप जो रहा छो सौराष्ट्रनी अस्मिता न्यूज. एक नजर करिए आजना मुख्य समाचार पर. डीसा तालुका रूरल पोलिस स्टेशन द्वारा व्याजखोरो माटे लोक दरबार आयोजन करायु. लोकोनी फरियाद सांभळवा पोलिस आपने द्वार माटे पोलिस हेल्पलाइन नंबर. लतीफ सुमरा. डीसा तालुका रूरल पोलिस स्टेशन मां आज रोज पैसा नु धिराण करता व्याजखोरो सामे कड़क कार्यवाही करवा माटे लोक दरबार नु आयोजन करवामां आव्युं. जेम के व्याजना चक्कर मां आवीने अनेक परिवारो बर्बाद थई गया छे. नाना बाळको सहित आखी पेढीए आपघात कर्यो होवाना समाजमां अनेक दाखलाओ जोवा मळे छे. व्याजखोरो पर पोलिस आक्रमक बनवा जई रही छे त्यारे डीसा पोलिस द्वारा व्याजखोरो सामे एक्शन मूडमां जोवा मळशे. અને વ્યાજની ચુંગાલમાં ફસાયેલા માણસો પોલીસને જેમ કે વિડિયો ઓડિયો કરાર જેવી કોઈ પણ પ્રકારના પુરાવા આપશે તો તરત એક્શન લેવામાં આવશે. નાયબ પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા તાલુકા PISM પટની સાહેબ દ્વારા વ્યાજખોરોની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અમે તમારી કોલે પણ મિલકત તમારા કબજામાં જ બરોબર ને, અને એમ કે ખાલી કરો તમારે ખાલી એટલું કરવાનું છે કે જે વ્યાજ એને ખરેખર આપવા પાત્ર છે એની કરતા વધારે વ્યાજ થી તમે પૈસા ભરતા એનો પુરાવો એકઠો કરવાનો છે, ભેગો કરવાનો છે. તમને એના માટે જે ફોર્સ કરવામાં આવે કે ટોર્ચર કરવા માટે આવે, ટોર્ચર કરવામાં આવે એનું ઓડિયો કે વિડીયો કોઈ કંઈક રેકોર્ડિંગ તમે લઈ લો, એ ભેગો કરી અને અમારી પાસે આવતો રાખી દો. મિલકત છૂટી કરવાનું કામ પોલીસનું નથી. મિલકત તો દાખલા તરીકે તમે બેંક આમાં, હું એવું સમજુ છું કે કોલેટરલ તરીકે તમે મિલકત મૂકી હોય બરોબર, પૈસા બેંકે આવી પાસે તમને પાર્ટી આવી પાસે, તો મિલકત છૂટી કરવા માટે તો તમે સબ રજિસ્ટ્રારમાં તમે દસ્તાવેજ કદાચ કરાવ્યો છે, દસ્તાવેજ કરાવી દીધો છે. એ આપણે આ ભૂલ કરીએ, આપણે દસ્તાવેજ શું કામ કરવું જોઈએ? આપણે ગઈકાલે જ અમે એક કેટલો જોતા હતા કે એ દુકાન કે કંઈક મિલકત હતી, એ કંઈક 1.5 કરોડની મિલકત હતી. અમુક ઓછા પૈસા માટે 15-20 લાખ રૂપિયા માટે એને 1.5 કરોડની મિલકત દસ્તાવેજ નામે કરી હતી, એવું કરવાની શું જરૂર છે? હા મને ખબર છે આવું થાય, એ આપણી ભૂલ છે, આપણી બહુ ફંડામેન્ટલ ભૂલ છે. એ ન થતું અત્યાર જેવા બનાવો પણ બનતા હોય છે, દિન પ્રતિદિન એમના કુટુંબ પણ ઘેર વિખેર થઈ જતું હોય છે. એટલે રાજ્ય સરકારે, સંવેદનશીલ સરકારે ખાસ કરીને આ વ્યાજખોરીમાંથી મુક્ત થવા અને એ લોકોને કડકમાં કડક સજા